હેલો દોસ્તો, હું છું જતીન. આજે હું બનાવવા જઈ રહ્યો છું લીલા ચણાનું રસાવાળું શાક. તમે જોઈ શકો છો, મેં અગાઉથી બાફીને રાખેલા છે લીલા ચણા, જેને આપણે જીંજરા પણ કહીએ છીએ તથા શેકીને પણ ખાઈ શકીએ છીએ, અને શાક પણ સારી રીતે બને છે. તો આપણે જોઈએ. ચલો, મેં અગાઉથી જે ડુંગળી કટિંગ કરેલી છે, ટમેટાં છે, આદુ લસણની પેસ્ટમાં મેં અગાઉથી લાલ મરચું પાવડર ઉમેરીને એકદમ સરસ મજાની ચટણી બનાવેલી છે તથા ગરમ મસાલો તમે જોઈ શકો છો અને લસણ વઘાર માટે. ચલો હું શરૂ કરું છું લીલા ચણાનું રસાવાળું શાક. આભાર. ચલો આપણે ગેસ ઓન કરશું, કડાઈ લેશું, કડાઈમાં તેલ, થોડી વાર પછી તેલને ગરમ થવા દો. તેલ ગરમ થઈ ગયું છે, હવે હું ઉમેરીશ લસણ. લસણને થોડું બ્રાઉન થવા દઈશું. પછી એમાં ઉમેરી દઈશું ડુંગળી. ત્યારબાદ તેમાં થોડો મીઠું ઉમેરી, નમક, મીઠું ઉત્પાદન મસાલો ઉમેરી દઈશું ડુંગળી પકાવવા માટે, અને થોડી ઉમેરી દઈશું હળદર. જો તમે આવી રીતના ટ્રાય ના કરશો તો ટ્રાય કરજો, થોડું ટેસ્ટી બનશે. આપ જોઈ શકો છો ડુંગળી હવે પાકી ગઈ છે. આપણે ઉમેરીશું ટમેટા તથા એમાં મેં લીમડો ઉમેરેલો છે તથા લીલું મરચું પણ તીખાશ માટે. ટમેટા સરસ પાકી ગયેલા છે. હવે આપણે તેમાં ઉમેરીશું આદુ લસણની પેસ્ટ, જે ચટણી વાળી મેં અગાઉથી મિક્સ કરીને રાખેલી છે, તમે જોઈ શકો છો. હવે થોડી વાર માટે ફ્લેમ ધીમી રાખશું, બધું એક રસ થોડું દાણા જીરું ઉમેરી દેશું. જે લોકો ઉપરથી ગરમ મસાલો એડ કરવો હોય તો કરી શકાય છે, મેં નથી કરેલો. હવે જોઈ શકો છો બધી વસ્તુ એકદમ મસ્ત મિક્સ થઈ ગઈ છે. હવે હું તેમાં જે લીલા ચણા અગાઉથી બાફેલીને રાખેલા હતા તે એડ કરીશ. પાણી વધુ ઉમેરવાની જરૂર નથી. હવે 5 કે 7 મિનિટ સુધી હળવી ફ્લેમ ઉપર આપણે પાકવા દઈશું. જોઈ શકો છો આપણું લીલા ચણાનું શાક હવે તૈયાર છે. હવે હું તેમાં કોથમીર ઉમેરીને ગેસ બંધ કરીશ. 5-1 મિનિટ સુધી મેં પકાવવા માટે રાખેલું કોથમીર ઉમેરી દઈશ. કોથમીર તો આપણું લીલા ચણાનું રસાવાળું શાક તૈયાર છે, જે આપણે રોટલી સાથે પણ ખાઈ શકીએ તથા ભાત સાથે પણ લઈ શકીએ, અને શિયાળામાં બહુ જ
લોકોને પ્રિય હોય છે લીલા ચણા, જે શેકીને પણ ખાઈ શકાય છે અને શાક પણ આપણે બનાવી છે જાણીએ. થેન્ક્સ ફોર વોચિંગ.